નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બાળ મિત્રો, આજે આપણે યોગ શિક્ષણમાં 8મો ચેપ્ટર આવો નિસ્વાર્થી બનીએ તેના વિશેનો અભ્યાસ કરીએ. બાળ મિત્રો, અહીં આપણે વાત કરીએ નાનકડા નરેન્દ્રની. આ જ નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદ નામે પ્રસિદ્ધ થયા. અહીં એમના બાળપણની વાર્તા છે જે આપણને નિસ્વાર્થ સેવાનું દર્શન કરાવે છે. બાળ મિત્રો, આ ચેપ્ટરમાં આપણને નાનકડા નરેન્દ્રની વાત કરેલી છે. નરેન્દ્ર જે આગળ જતા સ્વામી વિવેકાનંદ નામે પ્રસિદ્ધ થયા છે, તો તેના બાળપણની આ વાર્તા છે તે આપણને નિસ્વાર્થ સેવાનું દર્શન કરાવે છે. તો આ વાર્તા આપણે સમજીએ. તે વખતે નરેન્દ્રની ઉંમર હતી માત્ર 12 વર્ષ, લગભગ તમારી જ ઉંમરના. તેમની પાડોશમાં રહેતી એક સ્ત્રીનું અચાનક મૃત્યુ થયું. તે સ્ત્રી પોતાના 3 બાળકો અને પતિને છોડી મૃત્યુને પામી હતી. હવે 3 બાળકોનો પિતા ભાંગી પડ્યો હતો. તે ગભરાઈ ગયો હતો. રસોઈ કોણ બનાવશે? બાળકોને કેવી રીતે ઉછરાશે? તેને તો રસોઈ બનાવતા આવડતું જ નહોતું. તેમના પાડોશમાં એક સ્ત્રી રહેતી હતી અને સ્ત્રીનું અચાનક મૃત્યુ થયું હતું અને તે સ્ત્રીના 3 બાળકો હતા. પતિને છોડી તે મૃત્યુને પામી હતી. તો 3 બાળકોના પિતા એ ભાંગી પડ્યા હતા. તે ગભરાઈ ગયા હતા કે રસોઈ કોણ બનાવશે? બાળકોને કોણ ઉછરાશે? તેને રસોઈ બનાવતા આવડતું જ ન હતું. નરેન્દ્રની માતાએ વાત પોતાના ઘરની સગડી રસોઈ આટોપી લેતા અને ત્યારબાદ પાડોશમાં રસોઈ કરવા જતા હતા. 4-5 દિવસ બાદ નરેન્દ્રની નજર પોતાની માતાના આ કાર્ય પર પડી. બાળ નરેન્દ્રએ વિચાર્યું કે મારી માતા કેટલી બધી સ્વાર્થી છે. તે પહેલાં પોતાના ઘરની રસોઈ કરે છે, પહેલાં પોતાનું ઘરકામ આટોપે છે, પછી બીજાના ઘરનું કામકાજ કરવા જાય છે. નરેન્દ્રએ માને આ વિશે ઠપકો આપતા કહ્યું, માં, તું તો ઘણી સ્વાર્થી છો. તું પહેલાં આપણા ઘરનું કામ કરે છે, આપણી રસોઈ તો પહેલાં કરે છે, પછી પાડોશીના ઘરની. માં, પહેલાં તમારે પાડોશીના ઘરની રસોઈ અને કામકાજ કરવા જોઈએ. નરેન્દ્રના માતા તો નરેન્દ્રની વાત સાંભળી ઘણા જ પ્રસન્ન થઈ ગયા. તેમના પુત્રની નિસ્વાર્થ ભાવના તેમણે ઘણી જ પ્રિય લાગી. પણ તેમણે કહ્યું, જો હું પાડોશીના ઘરે વહેલી રસોઈ કરવા, પણ જમવાના સમય સુધીમાં તો એ રસોઈ સાવ ઠંડી પડી જાય અને એ લોકોને ઠંડી રસોઈ ખાવી પડે. એમને ગરમા ગરમ રસોઈ મળે એટલા માટે જ હું તેમની રસોઈ પછીથી કરું છું. આપણે તો ઠંડી રસોઈથી ચલાવી શકીશું. માતાની આ નિસ્વાર્થ ભાવના જોઈને નરેન્દ્ર માતાના ચરણમાં નતમસ્તક થઈ ગયો. કેવી કરુણાદ્ર માતા અને કેવો પુત્ર! માતા કરતા એ સવાયો બની એ સ્વામી વિવેકાનંદ નામે પ્રખ્યાત થયા. તેઓ મધરાત્રે પેટ પૂરતું ખાવાનું દે, મારાથી તેમની ભૂખની પીડા સહેવાતી નથી. મિત્રો, આપણા સૌમાં નિસ્વાર્થ સેવા ભાવનાના ગુણ ખીલે એવી પ્રાર્થના કરીએ અને કોઈ મુશ્કેલીમાં સપડાયેલાને મદદરૂપ બની નિસ્વાર્થ સેવા કરીએ. બાળ મિત્રો, આ વાર્તાથી આપણને બોધ એટલે કે શીર્ષક મળે છે કે આપણે નિસ્વાર્થ સેવા ભાવનાના ગુણ આપણામાં ખીલે એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ અને કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મદદરૂપ બનીને નિસ્વાર્થ સેવા કરવી જોઈએ.